નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર, આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. હવે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોની ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા. શું આવશે? ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા, જેઓને તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. તો આઈએએસ અધિકારી છે મુરલી કૃષ્ણા, એમની રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંજય પ્રસાદ જેમની ટર્મ પૂરી થઈ ગઈ છે અને મુરલી કૃષ્ણાને તેમના સ્થાને મૂકવામાં આવ્યા છે. અગાઉ મુરલી કૃષ્ણા ખાસ ફરજ પરના અધિકારી તરીકે ચૂંટણી આયોગમાં હતા. ગુજરાત ચૂંટણી આયોગના નવા કમિશનર મુરલી કૃષ્ણા 1998ની બેચના સચિવ કક્ષાના સનદી અધિકારી છે. અગાઉ મુરલી કૃષ્ણાએ એનિમલ હસબન્ડરી વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી છે અને ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા 2012માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના ચૂંટણી આયોગમાં અનિતા કરવાલની સાથે અગાઉ કામ કરી ચૂક્યા છે. તમને ખબર છે, અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર એટલે રાજ્ય ચૂંટણી કમિશનર તમે કહી શકો. બીજા હોય છે કે રાજ્યના ચૂંટણી અધિકારી, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. તો એ કોણ છે હાલમાં ગુજરાતના? તો તે હરિત શુક્લા છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. હવે જે હરિત શુક્લાની વાત કરું તો હરિત શુક્લા છે કઈ ચૂંટણી માટે જવાબદાર હોય? લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીઓ માટે. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે મુરલી કૃષ્ણા, તો એમણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ, જિલ્લા પંચાયતની, ગુજરાત રાજ્યની જે ચૂંટણીઓ છે એના માટે જવાબદાર હોય છે. ચલો એક પ્રશ્ન તમારા માટે છે કે આપણા ભારતનું જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એના જે મુખ્ય ઇલેક્શન કમિશનર છે એમનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 8 સપ્ટેમ્બર છે એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. આ દિવસ વ્યક્તિઓ, સમુદાયો, સમાજો માટે સાક્ષરતાના મહત્ત્વ અને વધુ સાક્ષર સમાજ માટે સઘન પ્રયત્નોની આવશ્યકતા વિશે જાગૃતિ ફેલાવે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને વ્યક્તિઓ, સમુદાયો અને સમાજ માટેના સાક્ષરતાના મહત્ત્વ અને વધુ સાક્ષર સમાજો પ્રત્યેના તીવ્ર પ્રયત્નોની જરૂરિયાતની યાદ અપાવવા માટે 1966માં યુનેસ્કો દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. 2024ની આની થીમ છે કે બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવું, પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા. તમારા માટે પ્રશ્ન, રિસન્ટલી આપણે વિશ્વ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવ્યો, કઈ તારીખે મનાવ્યો તમને ખબર હોય તો કહો. આના સિવાય પણ ઘણા બધા દિવસ છે, જેમ કે વિશ્વ શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર. મેં તમને પ્રશ્ન પૂછ્યો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે, કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો.
17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે લિંકને શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે 8 સપ્ટેમ્બર. વિશ્વ શારીરિક ઉપચાર દિવસ વિશ્વભરના લોકોને જણાવે છે કે કસરત એ આપણા જીવનનો અભિન્ન ભાગ હોવો જોઈએ. એટલે મિત્રો, આજે વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે પણ છે, બરાબર. ફિઝિયોથેરાપી ડે કહો તમે તો પણ ચાલે, અને ફિઝિકલ થેરાપી ડે કહો તો પણ ચાલે. તો વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરાપીની સ્થાપના 8 સપ્ટેમ્બર 1951 રોજ થઈ હતી. 1956માં વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરાપી દ્વારા 8 સપ્ટેમ્બરને વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે મનાવવાની ઘોષણા કરવામાં આવી. શારીરિક થેરાપિસ્ટ લોકોના શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફિઝિકલ થેરાપીની મદદથી અનેક રોગોના ઇલાજ કરી શકાય છે. 1952માં ભારતમાં સૌ પ્રથમ ફિઝિયોથેરાપીની શરૂઆત થઈ હતી. ક્યારે? 1952માં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારત સરકાર સાથે મળીને મુંબઈમાં પ્રથમ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું હતું, બરાબર છે, તો યાદ રાખજો. ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 એપ્રિલ 1948માં એની સ્થાપના હેડક્વાર્ટર એનું જીનીવામાં છે. એના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ છે. અને 7 એપ્રિલની એની સ્થાપના એટલા માટે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7 એપ્રિલ, બરાબર. જેરેમી ફરાર એના ચીફ સાયન્ટિસ્ટ છે, એ યાદ રાખજો. હવે આપણી કેન્દ્રીય કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનો કુલ ખર્ચ 18,036 કરોડ અંદાજો છે. હવે આમાં શું છે કે ઇન્દોર અને મનવાડ, ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ, મનવાડ એટલે કે મહારાષ્ટ્ર, એના વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે. આ પરિયોજના અંતર્ગત 2 રાજ્યોના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવે છે, એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના. ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 309 કિલોમીટરનો વધારો થશે. આ પ્રોજેક્ટ સાથે 30 નવા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે, જે મહત્વાકાંક્ષી જિલ્લા બરવાની છે એની કનેક્ટિવિટીમાં વધારો કરશે. અને નવી લાઇન પ્રોજેક્ટ અંદાજે 1,000 ગામડાઓ અને આશરે 30 લાખની વસ્તીને કનેક્ટિવિટી પ્રદાન કરશે, બરાબર. એટલે 2 રાજ્યોના 6 જિલ્લાને આવરી લેશે. 309 કિલોમીટરની લાઇન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. રેલવેની વાત આવી, રેલવે મંત્રી તમને બધાને ખબર છે કોણ છે, અશ્વિની વૈષ્ણવ. પરંતુ રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ નવા આવ્યા છે. શું નામ છે એમનું તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેઈલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને PDF તો મળશે જ, સાથે સાથે પોલ્સ પણ મળશે. કયા એથ્લેટ્સ પુરુષોની ઊંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ શું આવશે? પ્રવીણ કુમાર. કોણે જીત્યો છે? પ્રવીણ કુમાર, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો ભારતીય એથ્લેટ છે પ્રવીણ કુમાર, પુરુષોની ઊંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રવીણે આ ઇવેન્ટની ફાઇનલમાં 2.08 મીટરની જમ્પ સાથે ગોલ્ડ જીત્યો. અત્યાર સુધીમાં ભારતના મેડલની સંખ્યા 27 પર પહોંચી છે. આ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો તે 6ઠો એથ્લેટ બન્યો છે. અને આ સાથે જ નાગાલેન્ડના 40 વર્ષીય હોકાટો સીમાએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને કમાલ કરી છે. એમણે F57 કેટેગરીની ફાઇનલમાં શ્રેષ્ઠ 14.65 મીટરનો થ્રો ફેંક્યો અને ત્રીજું સ્થાન મેળવીને ભારત માટે બ્રોન્ઝ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ, 9 સિલ્વર, 12 બ્રોન્ઝ. મિત્રો, હું વિડીયો બનાવું છું ત્યાં સુધીની વાત છે, કેમ કે તમને ખબર છે કે જે પેરિસની અંદર ઓલિમ્પિક છે એ રાત્રે રમાય, આપણે દિવસ હોય છે, એટલે આપણે એકાદ દિવસ લેટ ચાલતા હોઈએ. પ્રથમ વખતે ભારતે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં 6 મેડલ જીત્યા છે. આ પહેલાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં 5 મેડલ મેળવ્યા હતા. ટોટલ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 19 મેડલ હતા. અત્યાર સુધીમાં અવની લેખારાએ કઈ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો મને કહો. નીતેશ કુમાર, સુમિત અંટિલ, હરવિંદર સિંહ, ધરમવીર, પ્રવીણ કુમાર, આ બધાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે, યાદ રાખજો.
તાજેતરમાં સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે 3 સેનાઓ માટે કુલ કેટલા મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી? તો 1.45 લાખ કરોડ. તો કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે 3 સેવાઓ બરાબર છે, એટલે કઈ કઈ સેવાઓ, તમે 3 સેવા કહો કે સેના કહો, એક જ વસ્તુ, આર્મી, એરફોર્સ અને નેવી. 1.45 લાખ કરોડ રૂપિયાના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. તો સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે 7 અદ્યતન ફ્રિગેટ્સનું નિર્માણ અને ભારતીય સેનાની T-72 ટેન્કને આધુનિક ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ સાથે બદલવાની દરખાસ્ત સહિત મોટા પ્રોજેક્ટ શરૂ કરવા તૈયાર છે. જો લડાયક વાહનો, એર ડિફેન્સ, ફાયર કંટ્રોલ રડાર, ડોર્નિયર 228 એરક્રાફ્ટ, નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ અને ઓફસર પેટ્રોલ વેસલ્સ આ બધા ખરીદવાના છે. આમાં ભારતીય નૌકાદળનો પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ 7 નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ થાય છે, બરાબર છે. ડિફેન્સ એક્વિઝિશન કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ખાનગી ક્ષેત્રના સીપીઆર સહિત ભારતીય સીપીઆરને લગભગ 70,000 કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવી તેવી અપેક્ષા છે. હવે જેટલા પણ સાધનો છે ને, એ સાધનોના કુલ મૂલ્યના 99% ખરીદી તો સ્વદેશી કંપનીઓ પાસેથી કરવામાં આવશે, બરાબર છે. તો બહુ સારી એવી બાબત આપણે કહી શકીએ. આપણા સંરક્ષણ મંત્રી કોણ છે તમને ખબર હશે. અહીંયા 3 સેનાની વાત કરી, આર્મી, એના ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી. નેવી, એના જે ચીફ છે એને એડમિરલ કહેવાય, શું છે, દિનેશ ત્રિપાઠી. અને એરફોર્સ, એના ચીફ છે વિવેકરામ ચૌધરી, VR ચૌધરી, એ યાદ રાખજો. પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ નવી દિલ્હીમાં યોજાવાનો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા 2 દિવસના પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલને વિડીયો કોન્ફરન્સથી સંબોધતા જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જાની ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટની બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરશે. અક્ષય ઉર્જામાં પેરિસ સંમેલનની પ્રતિબદ્ધતાઓ હાંસલ કરનાર ભારત પ્રથમ G20 દેશ છે. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એના દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભાગીદારીને પ્રોત્સાહન આપીને, ભંડોળની સુવિધા આપીને અને અત્યાધુનિક એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો અમલ કરીને વૈશ્વિક સૌર ઉર્જા ઉત્પાદનને વેગ આપવાનો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લઈને લોકોને સંબોધિત કર્યા હતા. તમને ખબર છે, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, જેની સ્થાપના 2015માં ભારત અને ફ્રાન્સના પ્રયત્નોથી થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે, એના ડિરેક્ટર જનરલનું નામ અજય માથુર છે. શું છે? અજય માથુર, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RIBhaskar અને મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ મળશે રમવા. તમારે જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય મિત્રો, તો અત્યારે લાઇક કરો ને, એક જ વાર કરવાનો છે. તમારા મિત્રો જોડે એને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવા માટે કયા દેશ દ્વારા મધ્યસ્થાની ભૂમિકા, સંભવિત ભૂમિકાની વાત રશિયાના પ્રમુખે સ્વીકારી છે? તો ચીન, ભારત અથવા બ્રાઝિલ, આ 3માંથી કોઈ પણ દેશ છે, એ કોઈ પણ દેશ છે ને, એ મધ્યસ્થી બની શકે છે એવું રશિયાના પ્રેસિડેન્ટે સ્વીકાર્યું છે. હવે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું 2022માં, 2.5 વર્ષ થઈ ગયા છે. આ યુદ્ધ ખતમ કરવા માટે ભારતે રશિયા અને યુક્રેન બંને સાથે વાતચીત કરી છે. ત્યારબાદ હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, એમણે એવી વાત સ્વીકારીને કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલ જ રશિયા અને યુક્રેન વચ્ચેના મધ્યસ્થતા કરી શકે છે. આ અગાઉ ફેબ્રુઆરી 2022માં યુદ્ધની શરૂઆતમાં રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં અનેક રાઉન્ડની વાટાઘાટો યોજાઈ હતી, જેનો હેતુ યુદ્ધને રોકવાનો હતો. અહેવાલ એવું કહે છે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા માટે 2 શરતો મૂકી હતી. પહેલું, કે યુક્રેનને ડોનેસ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝપોરિઝિયામાંથી તેના સૈનિકો પાછા બોલાવવા. બીજી શરત, યુક્રેન કદી પણ નાટોમાં જોડાશે નહીં. અને યુક્રેનવાળાએ ના પાડી દીધી કે આપણે તો આવી શરતો આપણને માનવા માટે હું રેડી જ નથી. નાટો
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન 1949માં ની સ્થાપના. જેન્સ ટોટલબર્ગ એના પ્રમુખ છે અને નવા પ્રમુખ એના નિમાઈ ગયા છે. નામ શું છે? માર્ક રૂટ. તમારા માટે પ્રશ્ન, નાટોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. E20 ઇંધણ હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે એવું આપણા જે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર છે હરદીપસિંહ પુરી એવું કહે છે. તો ઇન્ડિયન ગ્રીન એનર્જી એસોસિએશન અને MM એક્ટિવ સાઈ ટેક કોમ્યુનિકેશન લિમિટેડ દ્વારા 2-4 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા બાયોફ્યુઅલ એન્ડ ટેકનોલોજી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપસિંહ પુરીએ ઇન્ડિયા બાયો એનર્જી એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન 2024માં ભારતના બાયો એનર્જી સેક્ટરની પ્રગતિ પર માહિતી આપી કે ઇથેનોલ મિશ્રણની ટકાવારીમાં 2014માં 1.53% વધીને 2024માં 15%. એમણે કહ્યું કે આ ઇંધણ હવે ભારતમાં 15,600થી વધુ રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ પ્રગતિથી પ્રોત્સાહિત થઈને સરકારે વર્ષ 2025 સુધીમાં 20% ઇથેનોલ સંમિશ્રણ સુધી પહોંચવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે સ્ટ્રો, વાંસ જેવા કૃષિ અવશેષોને ઇથેનોલમાં રૂપાંતરિત કરવા માટે પાણીપત અને નુમાલીગઢમાં 2 સેકન્ડ જનરેશન રિફાઇનરીઓ સ્થાપવાની પણ માહિતી આપી. ચલો તમારા માટે પ્રશ્ન છે, ઇથેનોલ આપણે કહીએ છીએ જેને ઇથાઇલ આલ્કોહોલ પણ કહેવાય છે, એના અણુસૂત્ર તમને આવડતું હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? નાણાં પંચ. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? તો ભાઈ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. હાલમાં આપણા એટર્ની જનરલ છે, એમનું નામ છે આર વેંકટરમણી. શું છે? આર વેંકટરમણી. એના માટે એને ભારતના બંધારણમાં 76 નંબરના અનુચ્છેદમાં દર્શાવેલું છે. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદી મહાનગરપાલિકાના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? તો 12. બંધારણમાં 86માં સુધારાથી તેના વિભાગ 3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? શિક્ષણનો અધિકાર. બરાબર, 86મો બંધારણ સુધારો, વિભાગ 3. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? તો 6 અઠવાડિયાના અંતે. બેઠક ન હોય એવું હશે. બરાબર, બેઠક ન હોય 6 અઠવાડિયાના અંતે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો વેરાવળ. સેકન્ડ પ્રશ્ન, મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે? ખાંડ ઉદ્યોગની છે. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તો કાથો બનાવવા માટે ખેરના વૃક્ષો. કડી અને કલોલ તાલુકાનું વિસ્તાર છે, અન્ય કયા નામે ઓળખાય છે? તો ખાખરિયા ટપ્પાના નામે. રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનિજ તેલ શુદ્ધિકરણ વગેરેના ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? તો જવાબ આવશે ભાવનગરમાં. કઈ જગ્યાએ? ભાવનગરમાં. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા સ્થળે સેમી કન્ડક્ટર યુનિટને સ્થાપવાની મંજૂરી આપી? તો જવાબ આવશે સાણંદ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા ભારતના પ્રેસિડેન્ટ છે 15મા નંબરના શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જવાબ છે રાજીવ કુમાર. કેટલામાં નંબરના છે? 25મા નંબરના. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ શિક્ષક સોરી રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા છે? તો સતીશ કુમાર બન્યા છે. ચોથો પ્રશ્ન, અવની લેખારાએ જે ગોલ્ડ મેડલ જીત્યો કઈ કેટેગરીમાં? 10 મીટર એર રાઇફલ. પાંચમો પ્રશ્ન, ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથ સિંહ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? તો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ એનું હેડક્વાર્ટર ક્યાં છે? ગુરુગ્રામ, જેને ગુડગાંવ પહેલાં કહેતા હતા, આવ્યું છે હરિયાણામાં. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? નાટોનું હેડક્વાર્ટર ક્યાં છે? બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે. નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. 8મો પ્રશ્ન, ઇથેનોલનું અણુસૂત્ર. જો તમે ઇથેનોલનું અણુસૂત્ર લખ્યું છે CH3CH2OH, તો સાચું.
જો તમે લખ્યું છે C2H5OH તો પણ સાચું, અને જો તમે લખ્યું છે C2H6O તો પણ સાચું. આમાંથી ગમે તે લખ્યું હોય તો તમારું સાચું છે. તો મિત્રો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, આગામી 16 સપ્ટેમ્બરના રોજ કોના દ્વારા મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર વચ્ચેના રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, કયા મંત્રાલયે મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ ગવર્નન્સ 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા. મિત્રો અત્યારે જ શેર કરો જો બાકી હોય તો, અને એક જ લાઇક આપવાની છે. આપણી બંને યુટ્યુબ ચેનલમાંથી જે પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.